પહેલો પ્રશ્ન દિલ્હીથી વિક્રમનો છે વિક્રમ કહે છે આ કાવેરી પોકાર વિશે છે શું આ સરકારનું કામ ન હોવું જોઈએ હું પહેલેથી જ ટેક્સ ભરું છું તો મારે બેતાળીસ રૂપિયા કેમ ભરવા જોઈએ જુઓ એકવાર એવું બન્યું શંકરન પિલ્લઈ ચેન્નાઈની એક હોટલમાં રહેવા ગયા રાત્રે સાડા અગિયારે તેમણે રિસેપ્શનમાં કોલ કર્યો અને બૂમો પાડવા માંડ્યા કે હું રૂમમાં ફસાઈ ગયો છું કોઈ મારી મદદ કરો આ શું થઈ રહ્યું છે રિસેપ્શનિસ્ટે પૂછ્યું કે તમે તો તમારા રૂમમાં જ છો બરાબર એમણે કહ્યું હા તો ફસાઈ જવાની ક્યાં વાત છે સારું પણ મને ત્રણ દરવાજા દેખાય છે હું એક ખોલું છું તો એ બાથરૂમ છે બીજું ખોલું તો તે કબાટ છે અને ત્રીજા પર લખ્યું છે ડુ નોટ ડિસ્ટર્બ હું ફસાઈ ગયો છું પેલી તાલીમે હમણાં સાંભળી ઝાળ છે આ એક લોકતાંત્રિક દેશ છે એટલે કે આ આપણો દેશ છે મેં મારો વોટ આપ્યો તો મને ખબર નથી વિક્રમે આપ્યો તો કે નહીં કદાચ એ પિકનિકમાં ગયો હોય એ દિવસે અથવા કદાચ મેં મારો વોટ આપી દીધો હવે તમે કરો મને ખાતરી છે એ જો એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હોય તો એણે હજી સુધી ક્યારેય ટેક્સ નહીં ભર્યો હોય પણ તે દાવો કરે છે કે તેણે ટેક્સ ભર્યો છે હું તમને સમજાવવા માગું છું કે આ દેશમાં વસ્તીના માત્ર ત્રણેક ટકા લોકો જ ટેક્સ ભરે છે ઇન્કમ ટેક્સ તમે જાણો છો માત્ર ત્રણ પોઈન્ટ બે ટકા લોકો ઇન્કમ ટેક્સ ભરે છે બાકીના છન્નું ટકા લોકો શું કરે છે કારણ કે બાકીના છન્નું ટકા લોકો કાં તો નીચે છે કરમર્યાદાથી અથવા તેઓ કરચોર છે આમાંથી એક છે તમે જો કરચોરોને સામેલ કરો તો પણ એ ત્રણથી ચાર ટકા જ વધારો થશે બાકીના નેવ ટકા લોકો કરમર્યાદાની નીચે છે જ્યારે તમે એવા દેશમાં છો જેમાં નેવ ટકા લોકો કર મર્યાદાની નીચે જીવે છે તમે માનો છો સરકાર બધું જ કરશે તમે શું માનો છો એ લોકો કેટલો ટેક્સ ભેગો કરે છે તેઓ કદાચ ચાલીસ ટકા વસૂલતા હશે પણ તમે શું માનો છો કેટલો ટેક્સ ભેગો કરતા હશે એક પોઈન્ટ ચાર અબજની વસ્તીવાળા દેશમાં અને તમને જોવે છે કે એ લોકો જ બધું કરે હું સરકારનો પ્રચાર નથી કરતો હું ફક્ત એટલું ઈચ્છું છું કે સરકાર ખેડૂતોને સબસિડી આપે અને તેઓએ કર્યું છે તમે એમ માનો છો કે તમારી કોઈ જવાબદારી જ નથી ફક્ત કેટલાક ચૂંટાયેલા લોકો જ બધું કામ કરવા માટે જવાબદાર છે ના વેલ આમ થઈ રહ્યું છે આમ એમ થઈ રહ્યું છે કારણ કે તમે માનો છો તેઓ ભ્રષ્ટ છે હા તેઓ ભ્રષ્ટ છે કારણ કે તમારા પ્રતિનિધિ છે જ્યારે હું તમને એમ કહી રહ્યો છું કે જ્યારે ત્રણ લાખ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને તમે એમ કહો કે કોઈ બીજાને કરવા દો તો તમે ભ્રષ્ટ છો હલો જ્યારે તમે માનવતા ગુમાવી છે તો હું માનું છું તમે ભ્રષ્ટ છો ભ્રષ્ટાચારે ફક્ત લાંચ લેવી એવું નથી તમે તમારી માનવતા ગુમાવી છે તમે ભ્રષ્ટ છો દેશની સૌથી મોટી સમસ્યા અત્યારે છે નિષ્ઠાનો અભાવ ફક્ત રાજકારણીઓમાં નહીં પદ સંભાળનારા લોકોમાં નહીં પરંતુ સામાન્ય નાગરિકત્વ ભ્રષ્ટ છે જો સામાન્ય નાગરિકત્વ ભ્રષ્ટ ના હોત તો રાજકારણીઓને ભ્રષ્ટ થવું ખૂબ અઘરું પડત થોડા દિવસ પહેલાં તો તેઓ તમારામાંના ના જ એક હતા ફક્ત હમણાં જ તેઓ ચૂંટાઈને આવ્યા છે જેવા તેઓ ચૂંટાય છે તેમનો આખો વંશ જાણે મામા પાસે જાય છે તમે મંત્રી બન્યા છો મને શું આપશો તેઓ જઈને પૂછે છે કે નહીં હલો જો તે ન આપે મામા અમે તમને ટેકો આપ્યો તો તમે કેમ મદદ નથી કરતા આપણા કુટુંબને તેઓ આવું પૂછે છે કે નહીં તો ભ્રષ્ટાચાર કોઈ એક જગ્યાએ નથી તે સમગ્ર દેશમાં છે એક વાત કહેવા માંગુ છું લગભગ પચીસેક વર્ષ પહેલાં હું ટ્રિચીમાં હતો એક હાઈસ્કૂલમાં ચૌદ વર્ષના છોકરાઓ સાથે વાત કરી રહ્યો હતો મેં તેમને પૂછ્યું કે આ શિક્ષા મેળવ્યા પછી તમે શું બનવા માગો છો એક છોકરાએ કીધું હું આરટીઓ બનવા માગું છું ચૌદ વર્ષનો છોકરો મેં તેને પૂછ્યું કે શું તને રોડ ટ્રાફિકમાં રસ છે તારી રુચિનો વિષય શું છે તેણે કહ્યું મને ખૂબ લાંચ મળશે મને થયું આ દેશની કરુણતા છે એક ચૌદ વર્ષનો છોકરો હજી બાળક જ કહી શકાય કોઈક રીતે ફક્ત એટલું જ વિચારે છે કે વધુમાં વધુ લાંચ કેવી રીતે મળી શકે ચૌદ વર્ષની ઉંમરે તો એમ નહીં માનતા કે કોઈ એક જ જગ્યાએ ભ્રષ્ટાચાર છે ભ્રષ્ટાચાર સમગ્ર દેશમાં છે તે આપણી સંસ્કૃતિ બની ગયું છે યુવાનોએ આ બદલવું પડશે તે ખૂબ જ મહત્ત્વનું છે કે તમે આ દેશને કાયદાનું પાલન કરનાર રાષ્ટ્ર બનાવો બીજી કોઈ પણ વસ્તુ કરતા વધારે તમે કાયદાનું પાલન કરો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય કાયદાનું પાલન કરો આ મહત્ત્વનું છે તમારે આ સંસ્કૃતિ બનાવવી પડશે પણ મારે તેવું કેમ કરવું વેલ જો તમે માનો હોય તો તમે આવું કરશો તમે બીજું કંઈ હો હું તમારા પર છોડી દઉં છું કારણ કે સમસ્યાઓ સરકાર નથી સંભાળી શકતી તેનાથી ઘણી આગળ છે તે તેનાથી ઘણી આગળ છે પરંતુ સરકાર તમારે સમજવું પડશે કે એટલું સરળ નથી અમે બંને સરકારો પર સતત એક દબાણ બનાવ્યું છે અને સદનસીબે ગઈકાલનો દિવસ એ ખૂબ સુંદર દિવસ હતો કાવેરી પોકારે માટે કારણ કે બંને સરકારોએ સંમતિ આપી કે તેઓ જરૂરી સબસિડી આપશે તેમના માટે આ દરેક વર્ષનો કરોડો રૂપિયાનો ખર્ચ છે પરંતુ તેઓ કરવા માગે છે તમે વિચારો છો કે હું કેમ ચાલીસ રૂપિયા આપું કે બેતાલીસ રૂપિયા નહીં આપતા તમારું હૃદય જો એટલું જ પથ્થર સમાન હોય તો નહીં આપતા જરૂરી નથી અમે કરી લઈશું અમે કરી લઈશું ઘણા મનુષ્યો હજી જીવે છે આ દેશમાં અને બાકીની દુનિયામાં લોકો ફાળો આપી રહ્યા છે ફક્ત ભારતમાં નહીં સમગ્ર વિશ્વમાં લોકો ફાળો આપી રહ્યા છે કારણ કે વિશ્વમાં હજી માનવતા વધી છે